આ પરિવારોમાં અટાણે ઘણા બધા બિચારા ટેન્શનમાં રોગમાં ફસાય છે એને 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 પ્રેમરૂપી ઔષધ નથી મળતું ને એમાં સમાજમાં ટેન્શન રૂપી રોગ વધી ગયા છો હા તમે બધું બોલું યા મારા મારા એક એક પોઈન્ટ યાદ રાખજો હું ખાલી કથા નહીં કરતો હા આજે જે સમાજમાં લોકો બહુ ટેન્શનમાં કે ડિપ્રેશનમાં જીવે છે એમાં એક કારણ આ બી મોટું છે કે એને કોઈનો ભાવ પ્રેમ મળતો નથી આત્મઘાતો વધી છે એમાં બી આ એક મોટું ભૂમિકા છે ભાવ પ્રેમ કોઈનો મળે નહીં માણાને એટલે પછી માણાને મરવાનો વિચાર આવે ભાવ પ્રેમ થોડો પરિવારજનોને આપતા શીખવું પત્નીઓ હોય તો એનાના પતિને થોડું ભાવ પ્રેમથી નકરી ગણતરીઓ નહીં ફરવા લઈ જાઓ ખાવા લઈ જાઓ મંચુરિયન ઓલા ઓલાપણે લઈ જાઓ આ લાવી દો એવી ચીજો નહીં તમે પ્રેમથી તમારા પતિને ને રાખો એવડો એને એમ થાય કે મારે મારા પત્ની માટે કાંઈક કરવું પડે એની મજા છે ભાઈ પણ આજે પ્રેમ પ્રેમ ઓછો થતો અને કેવો હોય એક પ્રસંગ તમને સંભળાવું અમારે સનદાદજી હતા સ્વામિનારાયણ ભગવાન વખતે સાધુ થયા એનું બીજું નામ શતાનંદ સ્વામી જેને સત્સંગી જીવન ગ્રંથ બનાવ્યો એ સનદાદજી સમાધિમાં જાતા છતે દેહે દેહે બદ્રિકાશ્રમને બધી જાતા એકવાર બદ્રિકાશ્રમથી આવ્યા સ્વામિનારાયણ ભગવાન કરિયાણામાં બિરાજમાન હતા અને આવી અને સ્વામિનારાયણ ભગવાનને સંદાજીએ દંડવત કર્યા દંડવત કરી અને માથું ચરણમાં મૂકી પાછા ઊભા થાય પાછે પાછે પગલે આમ મહારાજને જોતા જોતા આઘા વયા જાય એ આમ થોડાક ડગલા આઘા વયા જાય અને ત્યાંથી પાછી કડકડતી ડોટ મૂકે અને વળી પાછો દંડવત કરે જેમ ગાય ગાયો જોવે ને કેમ હિંહોરા કરતી આવે એમ મિહોરા કરતા આવે અને વળી પાછો દંડવત કરે એમ પાંચથી સાત વાર દંડવત કર્યા તે સ્વામિનારાયણ ભગવાન કે ભદ્રિકાશ્રમમાં દંડવત કર્યાની આવી રીતિ છે એ કે બદ્રિકાશ્રમમાં આવી રીતિ છે અને મહારાજ કે સંદાજી બેસો પેંડાનો થાળ ભર્યો તો થાળ ઉપર બેહી ગયા ખબર જ નહીં કાંઈ બીજી કંઈ ભાન જ નહીં વૃત્તિ જ નહીં ભગવાન સિવાય બે ગયા પેંડા ઉપર મહારાજ પછી આમ પેંડા હતા ને મહારાજ કે એ બેહવાના નથી ખાવાના છે પેંડા ખાવ મોઢા મૂકે પણ ગળા હેઠો ન ઉતરે પોતાની રીતે કઈ ખાઈ નહીં આમ બચકા ભરતા એવું લાગે પણ મોઢામ જાય નહીં સ્વામિનારાયણ ભગવાન પોતાને હાથે એને પેંડા મીડા ખવડાવવા અને સંદાજીને પેંડા ખવડાવ્યા સુરા ખાચરે એટલું પૂછ્યું કે હે સંદાજી સ્વામી તમે વારે વારે બદ્રિકાશ્રમ જાવ છો ત્યાં શું છે અંત્યારે સંદાજી કે જે આયા છે એવું ક્યાંય નથી જે આયા છે એવું ક્યાંય નથી હેતની વાત ને ભાઈ ભગવાનમાં હેત થઈ ગયેલું મૂળ તો પોતે આમ તમે જોઓ તો શતાનંદ સ્વામી મૂળ નેપાળ બાજુના આ જનકપુરીના ન્યાના વિપ્ર હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી લી અને પછી સ્વામીનું કેવું હતું કે જ્યાં મૂર્તિ જાય ને આગળ આગળ સ્વામિનારાયણ ભગવાનની પાછળ પાછળ સંદાજી જાય એટલે સુરાખાચરને પૂછ્યું ને કે ત્યાં શું છે તો અહીંયા છે એવું ક્યાંય નથી તો સુરા ખાચર કે તો પણ તમે વારે વારે બીજે કેમ જતા રહ્યો છો તો સંદાજી કે હું શું કરું આ મૂર્તિ જ્યાં જાય ત્યાં મારે જવું પડે આગળ મૂર્તિ ને પાછળ સંદાજી અને એ જ વખતે જીવા ખાચર ગઢડેથી આવ્યા સંદાજી તો જતા રહ્યા જીવા ખાચર આવ્યા મહારાજ ને કે મહારાજ મારે સંદાજી સ્વામીના દર્શન રહી ગયા મહારાજ કે મહારાજ આ માંગળી સ્થિતિવાળા ભક્તિને કારણે ભક્તો થયેલા એ ચરિત્રો ઘણા બધા લખાયેલા અને એક વાત તમને એટલી કહું અમારા જીવબા ગઢડામાં એમાં હું છું ગોવિંદાનંદ સ્વામીનો પત્ર લઈને ભુજથી થી આવ્યા કે નરની મૂર્તિ ખંડિત થઈ ગઈ છે માટે એક બીજી કોઈ મૂર્તિ આપો તે સ્વામિનારાયણ ભગવાન સંતોએ ચર્ચા કરી કે બીજી મૂર્તિ ક્યાંથી આપશું તે સુકાનંદ સ્વામી કે આ વાસુદેવ નારાયણની મૂર્તિ જે છે એ મૂર્તિ આપો સંતો વાસુદેવ નારાયણના દર્શન કરાવજો ગરડામાં આજે પણ એ નારાયણની મૂર્તિ છે મહારાજ કહે છે કે શુકાનંદ સ્વામી કે આ વાસુદેવ નારાયણની મૂર્તિ એની પૂજા જીવબા કરતા શુકાનંદ સ્વામી કે બેનો એ મૂર્તિની પૂજા ન કરાય માટે આ મૂર્તિ દઈ તે મહારાજે સંતો આજ્ઞા કરી કે વાસુદેવ નારાયણની મૂર્તિ તમે લઈને ભૂજ જાઓ હવે આ વાતની જીવુબાને ખબર પડી એટલે જીવુબા ઉદાસ થઈ ગયા કે મારા ભગવાન આજ અહીંથી વયા જશે આ બાજુ સવારે સંતો ભણનારા સંતો મૂર્તિ લેવાઈ ગયા ને તે માળી મૂર્તિ ઉપડી જ નહીં મૂર્તિ ઉપડી નહીં દાદા ખાચર આવ્યા દાદા ખાચર આવીને સ્વામિનારાયણ ભગવાન આગળ રોવે રોવે દૂર ઊભા ઊભા રાજબાઈ ને લાડુબા ને એ રોવે અને મહારાજ પૂછે દાદા ખાચરને કેમ રોવો છો કાંઈ બોલે નહીં અને ત્યારે ને રાજબાઈ એટલું કીધું કે મહારાજ તમે આ જીવબાના ભગવાનને મોકલી દો છો જીવબા બેસુદ થઈને ઢળી પડ્યા છે એને શરીરનું ભાનઈ રહ્યું નથી ભગવાનના વીરમાં બેભાન થઈ ગયા છે અને ત્યારે મહારાજ કહે છે કે જીવો ભક્તિને કારણે એ મૂર્તિ સંતો લેવા ગયા પણ મૂર્તિ ઉપરતી જ નથી હવે જ્યાં સુધી આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી વાસુદેવ નારાયણ ગઢડા મારે સ્વામિનારાયણ ભગવાન આવું બોલ્યા જ્યાં સુધી બ્રહ્માંડ રહે ત્યાં સુધી આ વાસુદેવ નારાયણ ગઢડા મારે અને પછી તો દાદા ખાચર રોતા રોતા બોલ્યા કે મહારાજ હા બધીય મંદિર બિજ્ઞાન અમારા ધામમાં મંદિર નહીં મહારાજ કીધું પહેલી વાત તો હું ચોખવટ કરલો છો મેં મૂર્તિ લઈ જવાનું નહોતું કીધું જે કાંઈ કીધું ત્યાં સુકાનંદ સ્વામીએ કીધું હતું કે મૂર્તિ લઈ જવાનું શુકાનંદ સ્વામી કીધું તું મેં નહોતું કીધું તે શુકાનંદ સ્વામી કે મેં તો તમારી મરજી જોઈને કીધું મને હું કરવા હોળીએ ચડાવો છો હોય અને જો મારે કારણે મૂર્તિ જવાની વાત થઈને લાડુ બાને જીવું બાને દાદા ખાચરને દુઃખ થયું હોય તો આવા ભગવદીય ભક્તનો દ્રોહ લાગે વાલા ભક્તો મારે તમને એ વાત કેવી કે આપણે બધાએ આવો ભક્તિભાવ આપણામાં આવે એવો મારે તમારે પ્રયાસ કરવો તમને આ નારદજીના ભક્તિ સૂત્રોમાં બે ત્રણ ભક્તિ સૂત્રો આગળના સંભળાવો જે અહીંયા વાત કરી તસ્મિન અનન્યતા તદવિરોધી ઉદાસીનતા

લોકે વેદેશુ વેદેશ આચરણમ ઉદાસીનતા પ્રેમીને એના ભગવાનને અનુકૂળ જ આચરણ કરે લૌકિક આચરણ હોય તોય ભલે અને વૈદિક આચરણ હોય તોય ભલે જે એના ભગવાનને નો ગમે એ નહીં કરવાનું જે એને ગમે એ કરવાનું આવી રીતિ એ ભક્તની છે